ઉત્સર્ગ એકમોના પ્રકાર. ઉત્સર્ગ એકમના સ્થાનને આધારે બે પ્રકારના હોય છે. એક, જક્ષ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ, નેફ્રોન્સ. કુલ ઉત્સર્ગ જે લગભગ 15% હોય છે. આ ઉત્સર્ગ એકમ કદમાં મોટા હોય છે. તેમના પાશ વાસા રેક્ટા સાથે સંકળાયેલા હોય છે. રુધિર પ્રથમ રુધિર કેશિકા ગુચ્છની કેશિકામાંથી પસાર થઈ અને તેનું વહન હેન્લેના પાશના વાસ રેક્ટા દ્વારા થાય છે. બે, બાહ્ય ઉત્સર્ગ એકમ. કુલ ઉત્સર્ગ એકમના 85% બાહ્ય ઉત્સર્ગ એકમ છે. તે મોટે ભાગે મૂત્રપિંડના બાહ્ય ભાગમાં આવેલા છે. હેન્લેનો પાશ ટૂંકો અને મજ્જકના થોડાક ભાગ સુધી લંબાયેલો છે. વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પવિકસિત હોય છે. બહિર્વાહી ધમનિકા રુધિર કેશિકા ગુચ્છમાંથી નીકળી કેશિકા જાળ બનાવે છે. મૂત્રનલિકાની ફરતે તેને પેરિટ્યુબ્યુલર કેશિકા કહે છે. આ કેશિકા જાળની એક નાની વાહિની હેન્લેના પાશને સમાંતરે હોય છે, જે યુ આકારની વાસા રેક્ટાનું નિર્માણ કરે છે. મૂત્ર નિર્માણ. મૂત્ર નિર્માણમાં મુખ્ય 3 પ્રક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં રુધિર કેશિકા ગુચ્છમાં ગાળણ, પુનઃશોષણ અને નલિકામાં સ્ત્રાવ ઉત્સર્ગ એકમના જુદા જુદા ભાગમાં થાય છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. રુધિરનું ગાળણ જે રુધિર કેશિકા ગુચ્છમાં થાય છે તેને રુધિર કેશિકા ગાળણ કહે છે. સરેરાશ 1100 થી 1200 મિલિલિટર પર મિનિટ રુધિરનું ગાળણ મૂત્રપિંડ દ્વારા દર મિનિટે થાય છે. રુધિર કેશિકા ગુચ્છની કેશિકા અંતરવાહી ધમનિકા કરતાં ખૂબ જ સાંકડી હોય છે. આથી રુધિર કેશિકા ગુચ્છની કેશિકામાં રુધિરનું દબાણ ખૂબ જ ઊંચું હોય છે, તેથી ત્યાં સતત દબાણ હેઠળ ગાળણની પ્રક્રિયા થાય છે. બાઉમેનની કોથળીના કેટલાક અધિચ્છદીય કોષોને પોડોસાઇટ તરીકે ઓળખાય છે. આ પોડોસાઇટની ગોઠવણી જટિલ અને વિશિષ્ટ ખાસિયતવાળી હોવાથી તેમની વચ્ચે થોડીક નાની જગ્યા ખાલી રહે છે, જેને ગાળણ છિદ્ર કહે છે. રુધિરનું ગાળણ સૂક્ષ્મ કલા દ્વારા થાય છે. આથી ઘણા પદાર્થો અને પાણીનું રુધિરમાંથી ગાળણ બાઉમેનની કોથળીના અવકાશમાં થાય છે. ગાળણ પાણી અને અન્ય પદાર્થો ધરાવે છે. બંને મૂત્રપિંડના બધા જ એકમો દ્વારા દર મિનિટે ઉત્પન્ન થતા ગાળણના જથ્થાને ગ્લોમોરુલર ફિલ્ટરેશન રેટ કહે છે. ગાળણનો જથ્થો દર મિનિટે બધા ઉત્સર્ગ ઘટકના બંને મૂત્રપિંડમાં થાય છે, તેને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર કહે છે. તંદુરસ્ત વ્યક્તિમાં GFR લગભગ 125 મિલિલિટર પ્રતિ મિનિટ છે. પસંદગીશીલ પુનઃશોષણ. આમ કદની સરખામણી કરીએ રોજનું ગાળણ 180 લિટર થાય છે, જ્યારે દરરોજ મૂત્ર 1.5 લિટર મુક્ત થાય છે. આ આંકડા સૂચવે છે કે લગભગ 99% ગાળણનું પુનઃશોષણ પુનઃશોષણની પ્રક્રિયા દ્વારા થાય છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ જ્યારે રુધિર નિકટવર્તી ગૂંચળામય નલિકા દ્વારા વહન થાય છે, ત્યારે ગાળણમાં રહેલા પાણી, ગ્લુકોઝ, એમિનો એસિડ, વિટામિન્સ, સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટનું રુધિરમાં સક્રિય અને મંદ વહનને દ્વારા પુનઃશોષણ થાય છે. ગાળણમાં બાકી રહેલા નકામા પદાર્થોનું નલિકામાં સ્ત્રાવ ઉત્સર્જન કરવાનું છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં નલિકાના કોષો સ્ત્રાવ કરે છે, જેવા કે H+, K+ અને એમોનિયા છે, જે શરીરના પ્રવાહીનું આયોનિક અને એસિડ બેલેન્સ ટકાવી રાખે છે. નલિકા સ્ત્રાવ મૂત્ર નિર્માણની પ્રક્રિયામાં અગત્યનો ક્રમ છે. નિકટવર્તી ગૂંચળામય ભાગમાંથી આગળ વધતું ગાળણ હેન્લેના પાશમાં વધુ સંકેન્દ્રિત થાય છે. એવું નોંધ્યું છે કે હેન્લેના પાશની લંબાઈ જેમ વધુ તેમ મૂત્રનું નિર્માણ વધુ સંકેન્દ્રિત હોય છે. નલિકામાં સ્ત્રાવની ક્રિયા મૂત્રપિંડ નલિકાના દરસ્થ ગૂંચળામય ભાગમાં થાય છે. આ વિસ્તારમાં એવા દ્રવ્યોનો મૂત્રપિંડ નલિકાના પોલાણમાં સ્ત્રાવ થાય છે જે રુધિર કેશિકા ગુચ્છમાંથી ગળાય ન હોય. એમોનિયા, યુરિક એસિડ, હાઇડ્રોજન આયન તથા પેનિસિલિન જેવા
ઔષધીય દ્રવ્યોના આ પ્રકારે સ્ત્રાવ થાય છે. આમ મૂત્ર તૈયાર થાય છે, જે સંગ્રહણ નલિકામાં પ્રવેશે છે. સંગ્રહણ નલિકાઓમાં પણ પાણીનું શોષણ થાય છે અને અંતે આ સંકેન્દ્રિત મૂત્ર મૂત્રપિંડ નિવાપમાં ઠલવાય છે. નલિકાઓના કાર્ય. રુધિર કેશિકા ગુચ્છ દ્વારા થયેલું ગાળણ લગભગ રુધિર રસને સમાન છે. ધીમે ધીમે મૂત્રપિંડ નલિકામાંથી પસાર થતા તેના બંધારણમાં ફેરફાર થઈ મૂત્રનું નિર્માણ થાય છે. એક, નિકટવર્તી ગૂંચળામય નલિકા. નિકટવર્તી ગૂંચળામય નલિકા પીસીટીનું અસ્તર ઘનાકાર અધિચ્છદનું બનેલું છે, જે ગાળણના પુનઃશોષણની સપાટીમાં વધારો કરે છે, જેથી ગાળણનું સૂક્ષ્મ રસાંકુરો યુક્ત પુનઃશોષણ ઝડપથી થાય છે. ગાળણનું લગભગ 2/2 જેટલું પાણી અને NaCl આ ખંડમાં પુનઃશોષણ પામે છે. પીસીટી શરીરના પ્રવાહીમાં pHનો આંક અચળ રાખવા H+નો સ્ત્રાવ અને બફર HCO3નું પુનઃશોષણ કરી મદદરૂપ થાય છે. ઔષધ, એમોનિયા અને બીજા ઝેરી પદાર્થોનો સ્ત્રાવ ગાળણમાં આ ખંડમાં થાય છે. ગાળણ અને રુધિર રસ સમસંકેન્દ્રિત બને છે. 2. હેન્લેના પાશનો અવરોહી ભાગ. આ ભાગ પાણી માટે પ્રવેશ્ય છે, પરંતુ ક્ષારો માટે મહદ અંશે અપ્રવેશ્ય છે અને ગાળણમાં NaCl ની સાંદ્ર થવા મદદરૂપ થાય છે. ગાળણ રુધિર રસ કરતા અધિસંકેન્દ્રિત કરે છે. હેન્લેના પાશનો આરોહી ભાગ. આ ખંડ વાસ્તવમાં પાણી માટે અપ્રવેશશીલ છે, પરંતુ ઇલેક્ટ્રોલાઇટના વહન માટે સક્રિય અથવા નિષ્ક્રિય રીતે પ્રવેશશીલ છે. આમ સાંદ્ર ગાળણ ઉપર તરફ પસાર થાય છે. ઇલેક્ટ્રોલાઇટનું મજ્જક પ્રવાહીમાં પ્રસરણ થતાં તે ગાળણ મંદ થાય છે. દૂરસ્થ ગૂંચળામય ભાગ DCT. આ ખંડમાં પાણીનું અને Na+નું પુનઃશોષણ થાય છે. DCT પણ HCO3- નું પુનઃશોષણ કરે છે, જેનાથી રુધિરમાં pH અને સોડિયમ અને પોટેશિયમ સમતોલન જળવાય છે. સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકા ખૂબ લાંબી છે. તે બાહ્યકથી મજ્જકમાં પસાર થઈ નિવાપ સુધી પહોંચે છે. આ ખંડમાં મોટા પ્રમાણમાં પાણીનું પુનઃશોષણ થાય છે અને મૂત્ર ખૂબ સાંદ્ર બને છે. નલિકાનો નીચેનો ભાગ યુરિયા માટે પ્રવેશશીલ છે. સંગ્રહણ નલિકા રુધિરમાં pH અને આયનના સમતોલન માટે H+ અને K+નો સ્ત્રાવ કરી તેને નિકાલ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.